પાટણ ચાણસ્મા હાઈવે માર્ગ પર આવેલ રેલવે ફાટક પર છેલ્લા બે વર્ષથી નિર્માણ થઈ રહેલા ઓવરબ્રિજની બંને તરફનો ભાર હવે પૂર્ણ થઈ ગયો છે, પરંતુ રેલવે ઓવરબ્રિજની કામગીરીમાં અનેક કારણોસર અવરોધ ઉભા થતા આ કામગીરી હાલમાં મંથર ગતિએ ચાલતી હોય છે. આ કામગીરી ઝડપી પૂર્ણ થાય તેવી લોકમાંગ ઉઠવા પામી છે. પાટણ શહેરનો વ્યાપ અને વિસ્તારની સાથે સાથે વિકાસ વધતા શહેરને જોડાતા હાઈવે માર્ગો પર રોજ બરોજ વાહનોની અવરજવર ધમધમી રહી છે. ત્યારે પાટણ ચાણસ્મા હાઈવે માર્ગની રેલવે ફાટક પર ટ્રેન આવન જાવન સમયે ટ્રાફિકની ભારે સમસ્યા સર્જાતી હોય છે. વર્ષ 2013માં રેલવે ફાટક પર ઓવરબ્રિજ બનાવવા માટે રાજ્ય સરકાર દ્વારા આ બ્રિજની મંજૂરી કેન્દ્ર લેવલે મંજૂર કરવામાં આવી હતી. ત્યારે વર્ષ 2013માં રૂપિયા 27.91 કરોડના ખર્ચે સિદ્ધપુર ચાર રસ્તાથી પદ્મનાભ સુધીનો માર્ગ ફોરવે લાઈન જેવો બનાવવામાં આવ્યો હતો. ત્યારે હાલમાં કેન્દ્ર સરકારના રેલવે વિભાગની હદમાં આવતા મુખ્ય બ્રિજનું કામ ધીમી ગતિએ ચાલી રહ્યું છે. જોકે લગભગ 90% જેટલી કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે. તેમજ બ્રિજની ગડરો ફિટ કરવા માટેનું આરસીસી સ્ટ્રક્ચર પણ તૈયાર થઈ ચૂક્યું છે, જે તસવીરમાં દ્રશ્યમાન થઈ રહ્યું છે. ત્યારે જોઈ શકાય છે કે ઓવરબ્રિજ માટેનું ડામરનો પેવર રોડ બંને તરફ પૂર્ણ થઈ ચૂક્યો છે. ત્યારે ઓવરબ્રિજના બંને છેડાને જોડવાની કામગીરી માટે હજુ પણ 6 મહિના જેટલો સમય લાગે તેવું જોવા મળી રહ્યું છે. ત્યારે ઓવરબ્રિજની બંને તરફ વાહનોની અવરજવર માટે બનાવેલ ડાયવર્ઝનને લઈ વેપારીઓ તેમજ વાહન ચાલકોને જે અગવડોનો સામનો કરવો પડી રહ્યો છે તે અંગે અહીંના એક અગ્રણીએ પોતાનો જનમત વ્યક્ત કરતા જણાવેલ કે ઓવરબ્રિજની કામગીરી ઝડપથી પૂર્ણ થાય અને લોકો માટે આ બ્રિજ ખુલ્લો મુકાય. આજના ઝડપી પ્રગતિ યુગમાં પાટણની જનતા ઓવરબ્રિજના કામ બાબતે ખૂબ જ જંખના કરી રહી છે. છેલ્લા 2 વર્ષથી ટેન્ડરના નિયમ મુજબ કામ કરવાનું હોવા છતાં કોણ જાણે કેમ કામ ખોરંભે પડ્યું હોય એવું દેખાય છે. તો આજની પબ્લિકને માગણીને માન આપીને રેલવે ઓવરબ્રિજ જોઇન્ટ કરવાનું જે બાકી છે તો સત્વરે થાય, તો જ ખર્ચ કર્યાનો હેતુ સર થાય. માટે જેમ બને તેમ આ કામ ઝડપી થાય એ જ પબ્લિકની માગણી છે. અને ઓવરબ્રિજના બાજુમાં જે બંને ડાયવર્ઝન આપ્યા છે એ બે ડાયવર્ઝન ઉપર અત્યારે એટલી બધી મુશ્કેલી છે કે જેથી લોકોને આવવા જવાનો અડચણ પડે છે. જો આ બ્રિજ જલ્દી સંધાય તો જ આ બે ડાયવર્ઝનનો ટ્રાફિક અડવો થાય અને વેપારીઓને પોતાના કામધંધામાં તથા જનરલ પબ્લિકને આવવા જવામાં પણ ઘણી સરળતા રહે. નોંધનીય છે કે છેલ્લા 2 વર્ષથી ચાલી રહેલ આ કામગીરીને કારણે આ માર્ગ પર ટ્રાફિકની સમસ્યા વધી છે, જેથી ઓવરબ્રિજની કામગીરી ઝડપથી પૂર્ણ કરાય તેવી હાલના સમયની માંગ છે. ચેતન રામી, D9 ન્યૂઝ, પાટણ.